હેલો ફ્રેન્ડ્સ હું રાજેશ્વરી ભટ્ટ મારી યુટ્યુબ ચેનલ આરજે વોઇસ બુકમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે રોન્ડા બર્નની ધ સિક્રેટના ગુજરાતી એડિશન ચમત્કારથી આ વિડીયોની શરૂઆત કરીશું તો ચાલો આ બુકના પ્રથમ પ્રકરણથી શરૂઆત કરીએ પ્રકરણનું શીર્ષક છે શું તમે ચમત્કારમાં માનો છો લેખક રોઆલ્ડ ડાલ કહે છે તમે જો ચમત્કારમાં માનતા ન હો તો તમારી જીવનમાં એવી કોઈ ઘટના બનશે જ નહીં કાગજ કે કશ્તી વો બારિશ કા પાણી ગઝલ કેમ આપણને ખૂબ ગમે છે બાળપણના એ દિવસોમાં કેવી નાની નાની ચીજવસ્તુઓથી આપણી રાજી રાજી થઈ જતા આસપાસની કેટકેટલી ઘટનાઓથી આપણને આનંદ થતો આપણી શ્રદ્ધા વધતી આશ્ચર્ય થતું આ પૃથ્વી પર ખૂણે ખૂણે જાદુ થતા હોય તેવો રોમાંચ થતો ખરું ને શિયાળાની વહેલી સવારે લીલાછમ ઘાસ પર પડેલું ઝાકળ રંગબેરંગી પતંગિયા અરે નદી કે દરિયા કિનારે પડેલ રંગીન પથ્થર કે છીપલુંએ તમને મંત્રમુગ્ધ કરી દેતું મને પણ અને જ્યારે તમારો પહેલો દાંત પડ્યો ત્યારે ત્યારે તો તમારો રોમાંચ તેની ચરમસીમાએ હતો તમને ખાતરી જ હતી કે આજે રાતે તો પેલી પરી ચોક્કસ આવશે જ એ રાતે ચમત્કાર થશે તેની તો તમને સો ટકા ખાતરી હતી સાંતા ક્લોઝ આ વિશ્વના દરેક ખૂણે એક જ રાતમાં પહોંચી કેવી રીતે જતા હશે તે બાબત વિશે સહેજે વિચાર્યા વગર તમે વિશ્વાસ રાખતા હતા કે તે જરૂર આવશે તમારો એ વિશ્વાસ ક્યારેય ડગ્યો ન હતો સાન્તા ક્લોઝ પાસે ઉડતું રેન્ડિયર હતું પરિયો બાગમાં ફરતી હતી દરેક પાળેલ પ્રાણીમાં માણસ જેવી જ સંવેદનશીલતા હતી પ્રત્યેક રમકડામાં જીવ હતો સ્વપ્ન હંમેશ સાકાર થતા હતા અને તમે તારાને પણ અડી શકતા હતા આ દરેક વિચારને કારણે તમારું હૃદય આનંદ સભર રહેતું હતું તમારી કલ્પનાને પાંખો આવતી હતી તથા જીવન જાદુઈ છે તેવો તમને વિશ્વાસ હતો આપણામાંથી મોટા ભાગના લોકોને બાળપણની એ મનોહર કલ્પનાઓનું પરિકથામય વિશ્વ આજે યાદ છે એ વખતે બધું જ સારું હતું પ્રત્યેક દિવસ નવા આશા અરમાન સાથે ઊગતો હતો તથા કોઈ પણ સાહસ તમને મુશ્કેલ નહોતું લાગતું એ જાદુઈ વિશ્વનો આનંદ રોકવાની કોઈની તાકાત ન હતી સંતોષ આનંદ અને ઉત્સાહ જાણે તમારો જન્મસિદ્ધ અધિકાર ન હોય તો પ્રોબ્લેમ ક્યારે થયો કદાચ આપણે જોત જોતામાં મોટા થઈ ગયા જવાબદારીઓ સમસ્યાઓ અને તકલીફોથી ઘેરાઈ ગયા પેલો ખુશાલીનો ફુગ્ગો ફુશ થઈ ગયો કદાચ એટલે જ આજે પણ આપણને બાળકો સાથે ખૂબ મજા પડે છે જે જાદુમાં આપણને બાળક તરીકે વિશ્વાસ હતો તે ભાવના બાળકો સાથે રહેવાથી ફરી જાગ્રત થઈ ઉઠે છે ભલેને એ લાગણી ક્ષણિક હોય છતાંય વરસાદના પાણીમાં હોડી તરાવવાનો આનંદ આજે આવે છે હું તમારામાં એ વિશ્વાસ ફરી જગાડવા આવી છું આ પુસ્તક દ્વારા હું તમને ખાતરી આપવા ઈચ્છું છું કે નાનપણમાં તમે જે જાદુમાં ચમત્કારમાં વિશ્વાસ રાખતા હતા તે લાગણી તદ્દન સાચી હતી ઉંમરવત્તા તમે જો એ વિશ્વાસ ગુમાવી બેઠા હો તો પ્લીઝ પ્લીઝ એ ચમત્કાર પર વિશ્વાસ રાખજો તમે જેટલા વાસ્તવિક છો તેટલી જ એ જાદુની લાગણી પણ છે સાચું કહું તો બાળક તરીકે તમે જે ઘટનાઓથી અભિભૂત થઈ જતા તેનાથી એ ઘણી વધુ અદભુત ઘટનાઓ જીવનમાં બને છે જીવન ખરેખર ઘણું વધારે રોમાંચક આનંદમય અને વિસ્મય ભર્યું છે તમારે માત્ર એ રોમાંચને પુનર્જીવિત કરવાનો છે એ કળા જ્યારે સાધ્ય થઈ જશે ત્યારે જ તમે સાચા અર્થમાં જીવન જીવી જાણશો થોડા જ વખતમાં તમને ખુદને આશ્ચર્ય થશે કે મેં જીવનમાં બનતા ચમત્કારોમાં વિશ્વાસ રાખવાનું બંધ શા માટે કર્યું હું એવું નથી કહેતી કે તમને ફરીથી રેન્ડિયરો ઉડતા દેખાશે કે સાંતા ક્લોઝની ભેટ મળી જશે પરંતુ જે ચીજ વસ્તુઓ કે લાગણીની તમને વર્ષોથી પ્રતિક્ષા હતી તે સગડું તમને ચોક્કસ મળશે તમારા વર્ષો જૂના સ્વપ્ન સાકાર થશે તમે વિચારતા જ રહી જશો કે મારી ઈચ્છા પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ શી રીતે થઈ ગયું આ તાણાવાણા કોણે ગૂંથ્યા તમને ક્યારેય નહીં સમજાય કે ચમત્કાર કોણે કર્યો એનું કારણ છે કારણ એ જ કે ચમત્કાર એક અદ્રશ્ય ક્ષેત્રમાં આકાર લે છે અને તે સૌથી રોમાંચક બાબત છે તમે ફરીથી ચમત્કારની એ અનુભૂતિ મેળવવા ઈચ્છો છો બાળકને સજીવન કરવા ચાહો છો તમે ઘણી રાહ જોઈ છે હવે ઝડપથી જીવનને રોમાંચ અને વીસ મહિના ચમત્કારથી સજીવન કરવાની એ પણ આવી ગઈ છે આપણી આ રોમાંચક યાત્રા ભલે અહીંથી શરૂ થતી હોય પરંતુ ખરેખર તો તેની શરૂઆત બે હજાર વર્ષ પહેલાં જ થઈ ચૂકી હતી એક ધર્મગ્રંથમાં સમગ્ર જીવનને પલટી કાઢે તેવું જ્ઞાન સમાવાયું હતું તો આ હતું આજનું પ્રકરણ ફરી મળીશું બીજા પ્રકરણ સાથે જો તમને મારો આ વિડીયો પસંદ હોય તો જરૂરથી મારી ચેનલ આરજે બુકને લાઇક અને શેર કરજો થેન્ક યુ